આપણે હમણાં જે રમણપુરા કંપામાં જે વાડી જોઈ આપણે મરચાની, ત્યાં આવ્યા છે. એમની આજે વીણી ઉતરી છે, તો આ આજનો એમનો માલ ઉતરેલો છે, જેની અંદર ફિલિપ અને બ્રહ્મોસના સ્પ્રે થયા છે અને સુલોવિડા ઓપ્ટી ડ્રીપમાં આપેલું છે. અત્યારે હાલની વાત કરીએ તો અત્યારે મરચાની અંદર એન્થ્રાકનો પ્રોબ્લેમ ચાલી રહ્યો છે, જે પડનો સડો કહીએ છીએ આપણે. એ પ્રોબ્લેમ અત્યારે બધી જગ્યાએ જોવા મળી રહ્યો છે. તો આપણે મહેન્દ્રભાઈને પૂછીએ કે શું એમને એમના પ્લોટમાં એ પ્રોબ્લેમ જોવા મળ્યો છે? આ વસ્તુ છાંટ્યા પછી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. કોઈ સડો છે નહીં મરચામાં, તમે જોઈ શકો છો. આ ગ્રેડિંગ કર્યું છે એમાં તમને એકાદ મરચું બી આવ્યું હોય તો? એવું ના, એવું મરચું આવ્યું જ નથી, ખાલી પાંદડા તો આવે ગ્રેડે છે. ઓકે, મરચો કોઈ. અને જે મરચાની ક્વોલિટી છે એના વિશે તમારે શું કહેવું છે? આજે નીકળી ક્વોલિટી જબરજસ્ત થઈ છે, કોઈ વાકું મરચું કે નથી, સીધું જ મરચા છે. અને કાયમ તમે જે જબલું કરતા તે જબલાનું વજન તમે કહ્યું કે પહેલા વજન 18 કિલો થતું, પેલા નતું છોડ્યું પ્રમોશ ને, પછી 20 કિલો થવા મળ્યા. એટલે જબલાનું જે બ્રહ્મોસ ફિલિપનો સ્પ્રે થયો હતી, પહેલાં 18 કિલોનું જબલું ભરાતું હતું, એની જગ્યાએ એ જ જબલું આજે 20 કિલોનું ભરાઈ રહ્યું છે. એનામાં જગ્યા રહે છે. ઓકે, અને એમાં બી જગ્યા રહે છે. તો આ આપણે જે રિઝલ્ટ જોયું છે એના વિશે ખેડૂત મિત્રોને મારી ભલામણ છે કે દર શાકભાજીમાં તમે દર 15 દિવસે ફિલિપ અને બ્રહ્મોસના રૂટીનમાં સ્પ્રે લો તો તમારે રોગ માટે બી સારું કંટ્રોલ મળે અને પ્રોડક્શનમાં બી સારું થાય અને ક્વોલિટી બી સારી મળે. થેન્ક યુ.